પાટણમાં આવેલી મિલેનિયમ માર્કેટ 2 માં કાપડની દુકાનના તાળા નકલી ચાવી વડે ખોલીને તસ્કરો 30 મિનિટમાં રોકડા 14 લાખ ચોરી કરી તસ્કરો હવામાં ઓગળી ગયા હતા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે તપાસ હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટી લાઇટ રોડ ખાતે રહેતા મિલેનિયમ માર્કેટ 2 માં કાપડની દુકાન ધરાવતા રોહિત ગોઈંગાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે સવારે 9:30 વાગ્યા સુધીમાં તેની દુકાનના તાળા ખોલીને રોકડા 14 લાખ ચોરી ગયા છે. આ ચારે તસ્કરો મુખ્ય દરવાજાના તાળા નકલી ચાવીથી ખોલી લીધા બાદ દુકાનમાં ઘૂસીને ડ્રોવરના તાળા તોડ્યા હતા, જેમાં ડ્રોવરમાં મૂકેલા રૂપિયા 14 લાખ તસ્કરો ચોરી ગયા હતા. સીસીટીવી કેમેરામાં 4 યુવાનો જોવા મળ્યા છે, જેથી પોલીસને દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. ઘટનાની જાણ થતા સલાબતપુરા પોલીસની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈને તપાસ આરંભ કર્યો હતો, જેમાં કોઈ પરિચિત વ્યક્તિની સંડોવણીની શક્યતા પોલીસ જોઈ રહી છે. વધુમાં દુકાનની ડિજિટલ ચાવીવાળા તાળા મારવામાં આવ્યા હતા, એટલે કે કોમ્પ્યુટરાઇઝ ચાવીનો ઉપયોગ તાળા ખોલવા માટે કરવો પડે છે. આવી ચાવી નકલી બનાવવાનું કામ મુશ્કેલ છે, તેવા સંજોગોમાં ઓરિજિનલ ચાવીનો ઉપયોગ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ દુકાનના તાળાની ચાવી છે, જે ચાવી સેઠ પાસે રહે છે, જ્યારે બીજી ચાવી તેના વિશ્વાસુ માણસ એટલે કે તેના કર્મચારી પાસે રહે છે. બ્યુરો રિપોર્ટ, સુરત.